બાતમીના આધારે તપાસ કરવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરીને નાસી છૂટનાર આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેમાં સંખ્યાબંધ લૂંટ, ઘરફોડ, ચોરી તથા ફોર વ્હીલની ચોરીઓ કરનાર રાજસ્થાની ગેંગના આરોપીને રાજસ્થાનના ભીનમાલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આરોપીઓને ઝડપી પાડીને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. થોડાક દિવસો પહેલા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીને આધારે અમદાવાદના કટવાડા રોડ પર આરોપીને પકડવા ગયેલી ટીમ પર હુમલો કરીને નાસી જુડેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીને આધારે તપાસ કરવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરીને નાસી છૂટનારા આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં સંખ્યાબંધ લૂંટ, ઘરફોડ તથા ફોર વ્હીલની ચોરીઓ કરનાર એવા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાનની ગેંગના આરોપીને રાજસ્થાનના ભીનમાલમાંથી પકડવામાં આવ્યો છે, ત્યારે હજી કેટલા ગુનાઓમાં આરોપી સંડોવાયેલો છે તેની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 7/6/2018 રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મિલકત સંબંધી ગુના કરતા હોવાના આરોપી હોવાની માહિતીના આધારે ઘરમાં રેડ કરતા પીએસઆઈ ગોહિલ અને બીજા માણસો સાથે તો આરોપીઓએ એ ટીમ ઉપર ફાયરિંગ કરેલ અને ભાગી ગયેલ. જે પૈકી અગાઉ દિનેશ બાપજી, વિનોદ પ્રતાપસિંહ વગેરેની ધરપકડ કરવામાં આવેલ છે. એ જ ગુનાના કામનો એક વધુ આરોપી આજરોજ અટક કરવામાં આવેલ છે, જેનું નામ છે ગોવર્ધનસિંહ ઉર્ફે પિન્ટુસિંહ, સન ઓફ લાલસિંહ રાજપૂત. આ પિન્ટુસિંહે 20 થી વધુ ગુના, લૂંટ, દાળ, ઘરફોડ ચોરી, બાઇક ચોરી, વ્હીકલ ચોરીના ગુના કરેલ છે, જે એનું કાર્યક્ષેત્ર ગુજરાત અને રાજસ્થાન બંને રહ્યું છે. મંડાણની આસપાસ પેટ્રોલ પંપની લૂંટ છે, બીજા અમદાવાદ શહેરમાં શ્રીનાથ જ્વેલર્સને પણ લૂંટેલ છે, બીજી એક સ્વિફ્ટ ગાડીની ચોરી કરેલ છે અને મહેસાણાથી એક i20 કાર પણ લૂંટેલ છે. જે પીઆઈ રોજિયા અને પીઆઈ મલોત્રા અને પીઆઈ કિરણ ચૌધરીની ટીમ, ત્રણેય ટીમો આ બાબતે કામ કરતી હતી અને જે ટીમ કામ આધારે રાજસ્થાન ભીનમાલથી આરોપીને એરેસ્ટ કરવામાં આવી છે. કેમેરામેન સંકેત અબેકર સાથે રવિ રાઠોડ, લાઇવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.